નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. એન્ટરટેનમેન્ટ જગતથી ઘણા જ દુઃખદ સમાચાર આજે સામે આવ્યા. લેજન્ડરી ગાયક પંકજ ઉધાસના નિધનની ખબર સામે આવી. બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસે 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ. પંકજ ઉધાસની પુત્રી નાયાબ ઉધાસે સિંગરના મૃત્યુની ખબર શેર કરી. પોસ્ટમાં તેમણે લખ્યું કે ઘણા જ દુઃખની સાથે અમારે તમને એ જણાવવું પડી રહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 10 દિવસ પહેલા જ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. પંકજ ઉધાસનો જન્મ 17 મેના રોજ થયો હતો 1951ના વર્ષમાં. દર્શક મિત્રો, આપને વાત કરીએ કે આ અંગે શું આપ જાણો છો કે પંકજ ઉધાસનું ગુજરાત સાથે શું કનેક્શન છે. વાત કરીએ તેમના મ્યુઝિકલ સફર અંગે તો તેમના જેવું રત્ન ગુમાવીને દર્શક મિત્રો ભારતને બહુ જ મોટી ખોટ પડી છે તેમ કહી શકાય. પ્રથમ તો પંકજ ઉધાસના કેટલાક ગીતો તો એવા લાજવાબ હતા કે તેમણે સાંભળીને આજે પણ લોકોની આંખો ભરાઈ આવે. બોલિવૂડના મોટા મોટા દિગ્ગજો તેમના ગીતો સાંભળીને તેમના પણ આંસુ છલકાઈ ઉઠ્યા હતા. વાત કરીએ તો દર્શક મિત્રો, નાનપણથી જ શરૂ થઈ ગઈ હતી તેમની મ્યુઝિકલ સફર. જી હા, પંકજ ઉધાસની મ્યુઝિકલ કરિયરની શરૂઆત તેઓ જ્યારે 6 વર્ષના હતા ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી તેવું જાણવા મળી રહ્યું છે. તેમના ઘરમાં સંગીતમય વાતાવરણ હતું, તે જોતાં જ તેઓ પણ સંગીતની દુનિયામાં આવ્યા. પંકજ ઉધાસનો જન્મ, જેમ આપને જણાવ્યું, 17 મે 1951ના દિવસે ગુજરાતના જેતપુરના નવાગઢમાં ચારણ પરિવારમાં થયો હતો. 3 ભાઈઓમાં સૌથી નાના પંકજ ઉધાસના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે. પંકજ ઉધાસની જેમ તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગઝલ ગાયક તરીકે પ્રસિદ્ધ છે. ઘરમાં જ સંગીતનો માહોલ હોવાથી તેમને રુચિ પેદા થઈ હતી. જોકે શરૂઆતમાં તેઓ તબલ વાદક બનવા માંગતા હતા, પરંતુ ધીરે ધીરે તેમને ગઝલમાં રસ પડવા લાગ્યો. મોટા ભાઈ મનહર ઉધાસ થિયેટર એક્ટર હતા અને આને કારણે તેઓ સંગીતના ક્ષેત્રમાં આવ્યા તેમ કહેવાય છે. તેમણે સૌપ્રથમ એક થિયેટર ગાયક તરીકે સંગીતની દુનિયામાં પગ મૂક્યો. ભારત ચીન યુદ્ધ દરમિયાન તેમણે સ્ટેજ પર એ મેરે વતન કે લોકો ગીત ગાયું, જે દર્શકોને ખૂબ જ ગમ્યું હતું અને તેમને ઇનામ તરીકે ₹51 આપવામાં આવ્યા હતા. હવે કયા કયા સુપરહિટ ગીતો આપ્યા તેઓએ વાત કરીએ તો પંકજ ઉધાસે આપેલ સુપરહિટ ગીતો અને ગઝલોમાં ચિઠ્ઠી આઈ હૈ, ના ગજ રે કી ધાર, તું ચીઝ બડી હૈ, મસ્ત મસ્ત વગેરે સહિતના ઘણા એવા ગીતો તેમણે આપ્યા. તેમના ગીતો આજે પણ એટલા જ તરોતાજા લાગે છે. દર્શક મિત્રો, પંકજ ઉધાસે ચિઠ્ઠી આઈ હૈ ગીત ગાયું હતું, તે ખૂબ જ સુપરહિટ થયું હતું, જે સાંભળીને પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત નિર્માતા દિગ્દર્શક રાજ કપૂરની આંખોમાં પણ આવી ગયા હતા આંસુ. અને તેમણે કહ્યું હતું કે આ ગીત સુપરહિટ થશે અને તેમની ભવિષ્યવાણી સાચી પણ સાબિત થઈ હતી. પંકજ ઉધાસને 2006માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંગીતની દુનિયામાં ગાયકને અપાતા એવોર્ડ KL સાયગલ એવોર્ડથી પણ તેમને સમ્માનિત કરવામાં આવ્યા. 1985 થી 2006 સુધી તેમણે ઘણા એવા એવોર્ડ પણ જીત્યા હતા. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.